માંડવી રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે કેમ ઉપરવાસ અને જિલ્લામાં અનરાધાર વરસાદ વરસ્યો છે સ્થાનિક જળાશયોમાં પણ નવા નીરની આવક થતા જળાશયો છલકાઈ રહ્યા છે ત્યારે માંડવીમાં અનેક વિસ્તારો જળમગ્ન થઈ ગયા ઉશ્કેર ગામમાં પાણી ફરી વળ્યા છે લોકો ખૂબ ખરાબ સ્થિતિમાં છે કેમ કે

એ પસાર થઈ રહ્યું છે ત્યારે સામે છેડેથી વાહનો છે એ માંડવી તરફ નથી આવી શકતા અને માંડવી તરફથી વાહનો છે એ કીમ તરફ નથી જઈ શકતા આ પ્રમાણેનો પ્રવાહ તમે જોઈ શકો છો જ્યારે સવારની પોરમાં બાળકો સ્કૂલે જવાના હતા તેમને પણ અત્યારે હાલ સ્કૂલે જઈ શકતા નથી એ પ્રમાણેની સ્થિતિ છે અત્યારે જોવા મળી રહ્યું છે આ રોડ રસ્તા છે તેમણે નદી નાળાનું સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે આ પ્રમાણેની સ્થિતિ છે એ માંડવી કીમ રસ્તા પર આવેલ જે ઉશ્કેર ગામ છે ત્યાં આ પ્રમાણેની સ્થિતિ સર્જાવા પામી છે લોકો છે તેમને કિમ તરફ જવું હોય તો તેઓ નથી જઈ શકતા એ પ્રમાણેની સ્થિતિ અત્યારે હાલ જોવા મળી રહી છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો આ તરફ જે માંડવી તરફનો રસ્તો છે ત્યાં લાંબી કતારો છે એ ટ્રકોની લાગી ચૂકી છે અને વ્યવસ્થાના ભાગરૂપે અત્યારે પોલીસને પણ અહીં ગોઠવી દેવામાં આવ્યા છે એક પણ વ્યક્તિને આ વહેતા પાણીમાં અત્યારે ન જવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે સ્થાનિક સાથે વાતચીત કરીશું તમે જણાવો કેટલું પાણી છે કઈ રીતની સમસ્યા પાણી તો જ્યારે પણ વરસાદ પડે ને ત્યારે આખો રસ્તો એકદમ જામ થઈ ગયા સવારના સાત વાગ્યાથી પબ્લિક છ વાગ્યાથી પબ્લિક છે નવ કલાક થઈ ગયા કામે ઢંઢે જવા વાળા બધા સમાન અહીંયા સ્ટોક થઈ ગયેલા છે ગમે ત્યાં દૂરવાળા માણસો જવા વાળા બધા સ્ટોક થઈ ગયેલા છે નદી પેલા સાઈડના આ સાઈડ આવી શકતા આ સાઈડના પેલી સાઈડ જઈ શકતા કારણ કે અહીંયા રસ્તાની જરૂરત છે આ પુલ બનાવવાની જરૂરત છે પણ સરકારને કોઈ માન્યતા છે નથી આજનું નથી દર વર્ષે આ હાલત થઈ હતી એટલે અચ્છા આ જે પાણી ભરાઈ રહ્યું છે એ કઈ તરફ આ પાણીનું વહેણ ડુબાણમાં હશે ડુબાણમાં તો એક જે મુંડલાઉક ગામ છે એ આખા રસ્તો બંધ થઈ ગયો છે વોરડ કરીને ગામ છે એ રસ્તો બંધ થઈ ગયો છે એટલે અહીં સ્કૂલે જવામાં